હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક આજના આ લેક્ચરની અંદર આપણે સ્વપરાગનયન અને બળપરાજ્ઞાન માટેની પ્રયુક્તિ અને પરાજ્ઞાન માટેના વાહકો વિશે અભ્યાસ કરીશું હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે જો એક જ પુષ્પની પરાગ્રજ એ તેના સ્ત્રીકેસર પર સ્થળાંતરિત થાય આ મુજબ આજ એક પોકેસર છે એક જ પુષ્પનું અને આની પરાગ્રજ એ આના જ સ્ત્રીસર પર સ્થળાંતરિત થાય છે તો આપણે તેને સ્વફલન કહીએ છીએ અને જો એક પુષ્પની પરાગ્રજ એ એ જ વનસ્પતિના પરંતુ બીજા પુષ્પની ઉપર સ્થળાંતરિત થાય તો આપણે તેને ગેઇટેનો ગેમી તરીકે ઓળખીએ છીએ એટલે ગેટીનો ગેમીમાં માત્ર પુષ્પ બદલાય છે પરંતુ વનસ્પતિ એ જ રહે છે અને પરાગનયનનો બીજો પ્રકાર છે પરપરાજ્ઞાન તો હવે આ પરપરાજ્ઞાયનમાં શું થાય છે તો આ એક વનસ્પતિની જે પરાગ્રજ છે એ આ બીજી વનસ્પતિના સ્ત્રી છે એના ઉપર સ્થળાંતરિત થાય છે તો તેને આપણે પરપરાજ્ઞાન કહીએ છીએ હવે અમુક વનસ્પતિઓ જે છે એ સતત સ્વપરાજ્ઞાન કરી શકે એટલે કે એ જ વનસ્પતિની પરાગ્રજ એ એ જ વનસ્પતિના સ્ત્રીકેસર પર સ્થળાંતરિત થાય તો આપણે તેને સ્વપરાજ્ઞાન કહીએ છીએ તો હવે આ સ્પરાજ્ઞાન થઈ શકે એના માટે વનસ્પતિઓમાં જે અનુકૂલનો જોવા મળે છે એ અનુકૂલનો વિશે અભ્યાસ કરીએ તો તેમાં સૌથી પહેલું છે સહપક્વતા હવે સહ એટલે કે સાથી અને પક્વતા એટલે કે જે તે પરિપક્વ થાય છે તે તો જ્યારે સ્ત્રી કેસર અને પૂકેસર બને એક જ સમયે પરિપક્વ થાય તો એની અંદર સ્વપરાગનયન થવાની શક્યતાઓ ખૂબ જ વધી શકે છે કારણ કે જો પૂંકેસર પરિપક્વ થશે તો એનામાંથી પરાગ્રજ મુક્ત થશે અને જો સ્ત્રીકેસર પણ તે જ સમયે પરિપક્વ હશે તો જ આ પુંકેસરની પરાગ્રજ એ એના સ્ત્રીકેસર પર જઈ શકશે જો સ્ત્રીકેસર પરિપક્વ નહીં હોય તો આ પરાગ્રજ તે સ્ત્રીકેસર પર નહીં જઈ શકે તો અહીંયા પરાગ્રજ જે છે એ સ્ત્રી પર સ્થળાંતરિત થઈ શકે અને સાથે સાથે સ્ત્રી પર સ્થાપિત પણ થઈ શકે તેના માટે બંને જે પ્રજનન અંગો છે એટલે કે સ્ત્રી અને પોકેસર બંને એક જ સમયે પરિપક્વ થવા ખૂબ જ અગત્યના છે તો આ સ્વપરાજ્ઞાનયન માટેનું એક અનુકૂલન છે અને આવું અનુકૂલન એ બારમાસી જેનું વૈજ્ઞાનિક નામ છે કેથેરેન્થસ રોઝિયસ તેમાં જોવા મળે છે ત્યારબાદ બીજું અનુકૂલન છે સવૃત પુષ્પતા હવે આ સવૃદ્ધ પુષ્પતા છે એ ચોક્કસ વનસ્પતિઓમાં સ્વફલન થઈ શકે તે માટેનું એક ખૂબ જ વિશેષ અનુકૂલન છે તો હવે આ સવૃદ્ધ પુષ્પતા છે એ શું છે તો અમુક વનસ્પતિએ એવા પુષ્પો ઉત્પન્ન કરે છે જે ક્યારેય પણ ખીલતા નથી એટલે કે તે હંમેશા બંધ કલિક અવસ્થામાં જ હોય છે અને આવા જે પુષ્પો છે તે ઉભયલિંગી હોય છે એટલે કે તેની અંદર કેસર અને પૂંકેસર બંને હાજર હોય છે તો હવે આ પુષ્પો કે જેની અંદર કેસર અને પૂંકેસર બંને હાજર છે અને આ પુંકેસર એકદમ પેક છે અને એની સાથે સાથે સ્ત્રી કેસર પણ પુષ્પની કડીમાં પેક છે તો બીજી કોઈ પણ પરાગ્રજ છે એ આ પુષ્પોમાં ન આવી શકે એટલે શું થશે એ જ પુષ્પની પરાગ્રજ જે છે એ એ જ પુષ્પના સ્ત્રી કેસર પર સ્થળાંતરિત થશે તો એવી વનસ્પતિ કે જે એવા પુષ્પો ઉત્પન્ન કરે છે જે ક્યારેય પણ ખીલતા નથી તેને આપણે સમવૃત પુષ્પતા કહીએ છીએ અને આવા પુષ્પો જે છે તેને આપણે સમૃદ્ધ પુષ્પો કહીએ છીએ અને આ સમૃદ્ધ પુષ્પતા જે છે તે કોમેલીના ઓક્ઝેલિસ જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે હવે આ જે સમૃદ્ધ પુષ્પતા છે તેને ક્લિસ્ટ્રોગેમસ પણ કહેવાય છે કાસ્મોગેમી કહેવાય છે હવે આ કોમેલિનામાં શું થાય છે તો આ કોમેલિના જે છે તે બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે છે એક છે હવાઈ પુષ્પો અને બીજા છે સમૃદ્ધ પુષ્પો હવે આ હવાઈ પુષ્પો જે છે તે સામાન્ય વનસ્પતિમાં જોવા મળતા જે પુષ્પો છે તેના જેવા જ હોય છે એટલે કે તે રંગીન હોય છે શ્રીકેસર અને પૂકેસર ધરાવે છે અને તે કલિકાવસ્થા પછી ખીલે પણ છે અને આની સાથે સાથે જ આ કોમેલીના જે છે તે સમૃદ્ધ પુષ્પો પણ ધરાવે છે એટલે કે એવા પુષ્પો જે ક્યારેય ખીલતા નથી અને કલિક અવસ્થામાં જ બંધ છે તો અહીંયા જે તમે મૂળમાં નીચેની તરફ જે કળીઓ જેવી રચનાઓ જોવો છો તે છે સમૃદ્ધ પુષ્પો તો આ કોમેલીનામાં જે સમૃદ્ધ પુષ્પો છે તે ભૂમિગત હોય છે એટલે કે જમીનની અંદર હોય છે અને આ પુષ્પો પણ ક્યારેય ખીલતા નથી એટલે આ પુષ્પની પરાગ્રજ એ એ જ પુષ્પમાં રહેશે અને અન્ય કોઈ પુષ્પની પરાગ્રજ એ આ પુષ્પોની અંદર નહીં જઈ શકે કારણ કે પુષ્પો જે છે તે કલિકાવસ્થામાં પેક છે તો આ સ્વફલન થઈ શકે તે માટેનું વિશેષ અનુકૂલન છે તો આ બંને પ્રયુક્તિઓ એટલે કે સહપક્વતા અને સમૃદ્ધ પુષ્પતા અથવા તો કાસ્મોગેમી એના દ્વારા વનસ્પતિઓ જે છે એમાં સ્વપરાજ્ઞાન થઈ શકે છે એવી જ રીતે અમુક વનસ્પતિઓ જે છે તે પરપરાજ્ઞાયન માટે પણ ઘણા બધા અનુકૂલનો દર્શાવે છે તો હવે વનસ્પતિઓ પરપરાગનયન માટે જે અનુકૂલન ધરાવે છે એનામાં સૌથી પહેલું છે પૃથક પક્વતા એટલે કે બંને જે છે સ્ત્રી કેસર અને પૂંકેસર બંનેની જે પરિપક્વતાનો સમય છે તે અલગ અલગ હોય છે એટલે કે સ્ત્રી કેસર પહેલાં પરિપક્વ થાય અથવા તો પોકેસર પહેલાં પરિપક્વ થઈ જાય છે બંને એક જ સમયે પરિપક્વ નથી થતા એટલે આવી જે વનસ્પતિઓ છે તેનામાં સ્વપરાગનયનની કોઈ શક્યતા નથી હોતી તે સિવાય બીજું અનુકૂલન છે અનાત્મ પરાગણતા હવે અનાત્મ પરાગણતા એટલે પુષ્પો જે છે તે દ્વિલિંગી જ હોય છે એટલે કે એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પૂંકેસર બંને હાજર હોય છે પરંતુ આ સ્ત્રી કેસર અને પૂંકેસર બંને વચ્ચે અમુક ભૌતિક અવરોધો હાજર હોય છે અને આ ભૌતિક અવરોધો છે તેના કારણે ભૂંકેસરની પરાગ છે એ સ્ત્રી પર સ્થળાંતરિત નથી થઈ શકતી તે સિવાય બીજું અનુકૂલન છે વિષમ પરાગવાહિની એટલે કે પરાગવાહિનીઓ જે છે તે જુદી જુદી લંબાઈની આવેલી હોય જેમ કે ઇવનિંગ પ્રાઇમ રોઝ અને ઓક્ઝેલિસ જેવી વનસ્પતિઓ છે તે અલગ અલગ લંબાઈની પરાગવાહિનીઓ ધરાવે છે જેના પરિણામે તેમનામાં સ્વફલન નથી થઈ શકતું આ સિવાયનું એક અનુકૂલન છે સ્વઅસંગતતા એટલે કે તે વનસ્પતિની પરાગ્રજ તે જ વનસ્પતિના પુષ્પો પર અંકુરણ નહીં પામી શકે એટલે પરાગ્રજ જે છે તે સંગત છે એટલે કે તે જ વનસ્પતિની છે પરંતુ આવી પરાગ્રજ એ અંકુરણ નહીં પામી શકે અને જો પરાગ્રજનું અંકુરણ નહીં થાય તો તેનામાં ફલનની ક્રિયા પણ નહીં થઈ શકે આ સિવાય અમુક વનસ્પતિઓમાં એવું પણ થાય છે કે પરાગ્રજનું અંકુરણ થાય છે પરંતુ તેના લીધે બીજનું નિર્માણ નથી થતું તો આ બધી અનુકૂલનો જે છે તે સ્વપરાજ્ઞાયનને રોકવા માટેના અનુકૂલનો છે જેથી વનસ્પતિઓ છે એનામાં પરપરાજ્ઞાયન શક્ય બની શકે હવે જે પરપરાગિત વનસ્પતિઓ છે એટલે કે જેનામાં પરપરાજ્ઞાયન જોવા મળે છે અથવા તો જેમાં ગેટેનો ગેમી જોવા મળે છે એનામાં શું થાય છે કે પરાગ્રજ છે એ પોતાની રીતે જ સ્થળાંતરિત નહીં થઈ શકે તો આ પરાગ્રજ જે છે એના વાહન માટે કોઈ વાહકની જરૂર પડશે તો આ પરાગયન છે એના માટે જે વાહકો જવાબદાર છે એટલે કે પરાગ્રજનું સ્થળાંતરણ કરાવવા માટે જે વાહકો છે તેને આપણે મુખ્ય બે ભાગમાં વિભાજિત કરીએ છીએ એક છે જૈવિક અને બીજા છે અજૈવિક આ અજૈવિક પરિબળોમાં આપણે મુખ્યત્વે હવા અને પાણીનો સમાવેશ કરીએ છીએ અને જૈવિક પરિબળોમાં પ્રાણીઓ અને કીટકોનું હવે મુખ્યત્વે જે પરાગનયનની ક્રિયા છે એ લગભગ સુધી જૈવિક વાહકો દ્વારા વધારે પ્રમાણમાં થાય છે કેટલીક ચોક્કસ વનસ્પતિઓ છે કે જેનામાં અજૈવિક પરિબળો દ્વારા પણ પરાગાયન થઈ શકે છે હવે આ વાહકો દ્વારા જ્યારે પરાગ્રજનું વહન થાય છે તો પરાગ્રજ જે છે એનું વ્યય થાય તેની સંભાવના ખૂબ જ વધારે હોય છે તો તેના માટે પરાગ્રજ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે હવે આપણે આ અલગ અલગ વાહકો દ્વારા થતાં પરાગ્ઞાયન વિશે અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ છે એનિમોફિલી હવે એનિમોફિલી એટલે કે પવન દ્વારા જે પરાજ્ઞાયન થાય છે તે એટલે કે અજૈવિક પરિબળોમાં સૌથી પહેલાં આપણે જોઈએ છીએ પવન દ્વારા થતું પરાજ્ઞાયન જેને આપણે એનિમોફિલી કહીએ છીએ હવે ચોક્કસ વનસ્પતિઓ છે એનામાં હવા દ્વારા પરાગ્ઞયન થઈ શકે તે માટે કેટલાક વિશેષ લક્ષણો હોવા પણ જરૂરી છે તો આપણે એ લક્ષણો વિશે જોઈએ તો મુખ્યત્વે જે વનસ્પતિઓમાં પવન દ્વારા પરાજ્ઞન થતી હોય છે તે પુષ્પો મુખ્યત્વે એકલિંગી હોય છે આ ઉપરાંત તેઓ કોઈ ચોક્કસ આકાર રંગ કે વાસ કે મધુર દ્રવ્ય નથી ધરાવતા કારણ કે કોઈપણ પુષ્પો છે એ આકર્ષિત રંગબેરંગી અને મધુર દ્રવ્ય શું કામ ધરાવે છે કારણ કે તેમને કીટકોને પોતાની તરફ આકર્ષિત કરવા હોય છે પરંતુ જે વનસ્પતિઓ પવન દ્વારા પરાગ પામે છે તે વનસ્પતિને કીટકોને આકર્ષવાની કોઈ જરૂર નથી હોતી માટે આ વનસ્પતિના જે પુષ્પો છે તે રંગીન નથી હોતા અને આ ઉપરાંત કોઈ મધુર દ્રવ્ય પણ નથી ધરાવતા અને આના પુષ્પોની રચનામાં આપણે જોઈએ તો પુષ્પો જે છે તે માદા પુષ્પોની સરખામણીએ વધુ ઊંચાઈએ ગોઠવાયેલા હોય છે અને માદા પુષ્પો છે એ નીચે ગોઠવાયેલા હોય છે અને પવન દ્વારા પરાગિત જે વનસ્પતિઓ છે તે ખૂબ જ મોટા જથ્થામાં પરાગ્રજ ઉત્પન્ન કરતી હોવી જોઈએ કારણ કે પવન દ્વારા જે પરાગ્રજની વ્યય થવાની સંભાવના એ ખૂબ જ વધારે છે અને પવન દ્વારા જે પરાગિત થતી વનસ્પતિઓ છે તે વનસ્પતિમાં લગભગ એક પુષ્પ જે છે તેનામાંથી પાંચ લાખ જેટલી પરાગ્રજ ઉત્પન્ન થઈ શકે છે હવે આ પરાગ્રજ જે છે તે મુખ્યત્વે વજનમાં હલકી થોડી થોડી પાવડરી હોવી જોઈએ આ ઉપરાંત સૂકી લીસી અને કદમા નાની હોવી જોઈએ આ ઉપરાંત તે ચિકાસ રહિત પણ હોવી જોઈએ તો પરાગ્રજના आ બધા જે ગુણધર્મો છે તે નાલી દે पराગ રજ જે જે એ સરળતાથી પવન દ્વારા સ્થાનાંતરિત થઈ શકે હવે परागा संनीवाद ગરી એટલે કે સ્ત્રી કેસરનો સૌથી ટોચનો ભાગ કે જ્યાં पराग રજ સ્થાપિત થાય છે તો આ परागासन ઈ ચિગાશયુક્ત હોવું જોઈએ ખુલ્લું હોવું જોઈએ શાખિત અને પીછાયુક્ત હોવું જોઈએ જેના કારણે તે હવામાં જે પરાગ્રજ ઉડે છે એને સરળતાથી જકડી શકે આ ઉપરાંત પૂંકેસર જે છે તે પૂંકેસર પણ વ્યવસ્થિત ખુલ્લા હોવા જોઈએ અને મુખ્યત્વે પર્ણોની ઉપર હોવા જોઈએ કારણ કે તે પર્ણોની ઉપર હશે તો એની જે પરાગ્રજ છે એ સરળતાથી પવનના સંપર્કમાં આવી શકશે તો આ પરાગ્રજ જે છે એ સરળતાથી પવનના સંપર્કમાં આવી શકે તેના માટે તે પર્ણોની ઉપર હોવા જરૂરી છે સામાન્ય રીતે આવા પુષ્પો જે છે તેમનું જે બીજાશય છે એટલે કે સ્ત્રી છેડાનો ભાગ એ એક અંડકયુક્ત હોવું જોઈએ એટલે કે એક બીજા શેરની અંદર એક અંડક હોવું જોઈએ જેમાં આપણે મકાઈના ડોડાની વાત કરીએ તો જે મકાઈ આપણે ખાઈએ છીએ તે મકાઈના બીજ છે કે જે ફલન પહેલાં અંડકો હતા તો હવે મકાઈનો ડોડો ખાઈ લીધા પછી જે બોક્સ જેવી તમને નાની નાની રચનાઓ દેખાય છે તે તેનું બીજા શે છે તો આ દરેક બોક્સની અંદર એક એક બીજ જ નીકળે છે કારણ કે આ દરેક બીજા શહે છે તેનામાં એક જ અંડક આવેલું હોય છે અને આ એક અંડકની હાજરીને કારણે એકબીજા શહેરમાં એક જ બીજ નિર્માણ પામે છે અને જ્યારે ડોડાને જો આપણે વ્યવસ્થિત રીતે જોઈએ તો એની પ્રત્યે તમને નાના નાના તાંતણા જેવી રચનાઓ પણ દેખાતી હોય છે જે ડોડાની બહારની તરફ નીકળતી હોય છે તો આ જે નાના તંતુઓ જેવા ભાગ દેખાય છે તે તંતુઓ અને પરાગવાહિનીનો ભાગ છે જે પરાગરજને ગ્રહણ કરવા માટે વિખરાયેલી અવસ્થામાં હાજર હોય છે તો આ પવન દ્વારા પરાગિત થતી અન્ય વનસ્પતિઓ છે જેમ કે ઘઉં ચોખા ઘાસ તો આ એવી વનસ્પતિઓ છે જેનામાં પવન દ્વારા પરાગનાયન થાય છે તો આજના આ લેક્ચર માટે એટલું જ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાણી દ્વારા થતું પરાજ્ઞાન આ ઉપરાંત જૈવિક વાહકો દ્વારા થતાં પરાજ્ઞાન વિશે અભ્યાસ કરીશું આ આજનું તમારું હોમવર્ક